કેમ છો દોસ્તો આજે આપણે ધોરણ પાંચ વિષય ગણિત વિકાસ મિલેકલક્ષી એટ બે હજાર ચોવીસ પ્રથમ સત્રની અંદર આપણે સોલ્યુશન જોઈશું તો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો બાજુમાં આવેલા બે લાઇકને દબાવી લેજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે ચાલો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર એક જોઈ લઈએ પહેલો પ્રશ્ન છે વિકલ્પ છે વિદ્યાર્થી મિત્રો પ્રકાર નંબર 2 માંથી પૂછાશે નીચેના પૈકી કયો ખૂણો સૌથી મોટો ખૂણો છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આવશે જવાબ સી એ સૌથી મોટો ખૂણો છે અહીંયાથી દેખી તો દેખાય છે કે મોટો ખૂણો છે બીજું નીચેનામાંથી કઈ બંધ આકૃતિ છે બંધ આકૃતિ આ નથી બી નથી આવી નથી તો જવાબ આવશે ડી એ બધી બાજુથી બંધ આકૃતિ છે ત્રીજો બાજુની ઘડિયાળમાં કયો કોણ છે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ કાટકોણથી મોટો ખૂણો છે બરાબર એટલે કાટકોણથી મોટો ખૂણો આવશે

સાત આઠ નવ દસ અગિયાર બાર તે ચૌદ પંદર સોળ સત્તર ચાર પાંચ છ સાત આઠ નવ દસ તો અહીંયા જવાબ હશે સી દસ વિદ્યાર્થી મિત્રો કાઠ એટલે નેવું નો ખૂણો આ બને એ આપણે જોવાનું છે નીચેનામાંથી કયો ખૂણો નેવું ની સૌથી નજીક છે તો અહીંયા સૌથી આવશે અહીંયા સી નજીક છે હવે પડકાર નંબર ત્રણ માંથી પહેલો વિકલ્પ પાંચ સેન્ટીમીટર બાજુવાળા ચોરસનું છેતાફળ કેટલું થાય તો વિદ્યાર્થીઓ જવાબ આવશે અહીંયા પચીસ ચોરસ સેન્ટીમીટર થાય ચોરસનું છેતાફળનું સૂત્ર લંબાઈ નો વર્ગ એટલે કે પાંચનો વર્ગ પાયે પાયે પચીસ સેમી આવશે બીજો નીચેની આકૃતિઓમાંથી કયા આચ્છ ભાગનું છેતરફળ વધારે છે તો જવાબ આવશે અહીંયા એનું વધારે છે ત્રીજું છ સેન્ટીમીટર લંબાઈ અને ચાર સેન્ટીમીટર પહોંચાયવાળા લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય તો અહીંયા છ લંબચોરસનું ક્ષેત્રફળ સૂત્ર છે એ લંબાઈ ગુણ્યા પહોળે તો છ ગુણ્યા ચાર તો છ ચોક ચોવીસ તો જવાબ આવશે અહીંયા ડી ચોરસ સેન્ટીમીટર ચોથો નીચેની આકૃતિ આ છેદ્ર રીતે ભાગનું ક્ષેત્રફળ કેટલું છે તો અહીં જવાબ આવશે બી આઠ ચોરસ સેન્ટીમીટર હવે નીચેની આકૃતિમાંથી એક્સનું માપ શું થાય પરિમિતિ બરાબર સોલ છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પરિમિતિનો બરાબર શું થશે કે બધી બાજુઓનો સરવાળો બધી બાજુનો સરવાળો કરી પરિમિતિ સોલ મૂકી અને એક્સની કિંમત શું થાય તો અહીંયા એક્સની કિંમત આવશે ડી બે સેન્ટીમીટર જવાબ આવશે છઠ્ઠું જોઈ લઈએ અગિયાર સેન્ટીમીટર બાજુવાળા ચોરસની પરિમિતિ કેટલી થાય તો અહીં જવાબ આવશે 44 સેન્ટીમીટર થાય કે પરિમિતિ એટલે કે ચાર ગુણ્યા લંબાઈ એટલે અગિયાર ગુણ્યા ચાર એટલે થશે ચુમ્માળીસ સેન્ટીમીટર જવાબ આવશે સાતમું આઠ સેન્ટીમીટર લંબાઈ અને સાત સેન્ટીમીટર પહોળાવેલા લંબ પરિમિતિ કેટલી થાય જવાબ આવશે અહીંયા ત્રીસ સેન્ટીમીટર થાય આઠમું બાર સેન્ટીમીટર લંબાઈ અને આઠ સેન્ટીમીટર પહોળાવેલા લંબ ક્ષેત્રફળ કેટલું થાય તો જવાબ આવશે અહીંયા સી એકસો ને આઠ પ્રકરણ નંબર પાંચમાંથી તો પહેલું ત્રિકોણને એકના છેડમાં બે ફેરવતા કયો આકાર મળે છે એકના છેડમાં બે એટલે અડધો ફેરવવો તો અડધો ફળેલા ટોચ નીચે જશે જવાબ આવશે અહીંયા સી

તો અહીંયા આકૃતિની જમણી બાજુ દર્પણ મૂકતા દર્પણનું કયું ચિત્ર દેખાશે તો જવાબ આવશે દર્પણમાં જોતા બે સરખા ભાગ વિભાજિત થતી નથી તો અહીંયા જવાબ આવશે બી એ બે ભાગ વિભાજિત થતી નથી છઠું નીચેનામાંથી કઈ સંખ્યા એકના છેદમાં બે ફેરવતા તે જે જેવી જ દેખાશે તો જવાબ આવશે અહીંયા સી એક જીરો જીરો નીચેનામાંથી કયો સ્પેલિંગ એકા છેદમાં બે ફેરવતા તે પહેલા જેવો દેખાશે તો અહીંયા જવાબ આવશે ડી આઠમો નીચેનામાંથી માંથી કઈ આકૃતિ સમમિતિ દર્શાવતી નથી તો અહીંયા જવાબ આવશે એ પ્રકરણ નંબર છ બાર નો મોટો મોટો અવયવ ખાલી જગ્યા છે તો જવાબ આવશે પોતે જ બાર એટલે બાર આવા જવાબ આવશે પંદરનો નાનોમાં નાનો અવયવ ખાલી જગ્યા છે તો એક હોય છે હવે એટલે જવાબ આવશે સી એક બે નો શું કહેવાય છે તો જવાબ આવશે અવયવી અથવા તો અવયવ કહેવાય છે ચાર પાંચ અને છનો સૌથી નાનો સામાન્ય અવયવ કયો છે આવશે પાંચમો ચાલીસ અને સાહીઠ નો મોટામાં મોટો સામાન્ય અવયવ કયો છે તો જવાબ આવશે એ વીસ છઠ્ઠું ખાલી જગ્યા એ દરેક સંખ્યાનો અવયવ છે તો જવાબ આવશે એક સાતમું દરેક સંખ્યા એક ખાલી જગ્યાનો ગુણક અવયવી છે જવાબ આવશે એક પચાસ એ પાંચનો શું કહેવાય તો જવાબ આવશે અવયવી એને કે ગુણક કહેવાય જો વિદ્યાર્થી મિત્રો આ અમારો વિડીયો ગયો હોય તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ સાથે હજુ છે શેર કરજો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો બાજુમાં આવેલા બે લાયકનને દબાવી લેજો જેથી આવનાર વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે થેન્ક યુ